ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન હંમેશા એક અગ્રણીય સંસ્થા ગુજરાતના વિકાસમાં રહી છે. જીએસપીસી રાજ્ય સરકારની એક અગ્રણીય સંસ્થા હતી જે ગુજરાતના આર્થિક વિકાસ માટે મહત્વની છે. ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. નરેન્દ્ર મોદીના ડિસેમ્બર 2002માં ફરીથી મુખ્યપ્રધાન બન્યા પછી અને 2002 ગુજરાતના કોમી રમખેણ પછી જીએસપીસીએ શક્તિ સંરક્ષણની ફક્ત ગુજરાતની નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને બાંહેધરી આપી. પરંતુ જેટલો દાવો જીએસપીસીએ કૃષ્ણા ગોદાવરી બેસનમાં અથવા બંગાળની ખાડીમાં ગેસ હોવાનો કર્યો હતો તેટલો કાઢી ના શક્યા. કંપની જે રીતે જુદી જુદી કંપની સાથે શંકાસ્પદ સોદાઓ સાચવ્યા અને અંબાણી અને અદાણી કંપની સાથેના તેમના સંબંધ ઉપર ઓડિટર જનરલ અને કંટ્રોલર દ્વારા પ્રશ્નચિહ્ન લગાવ્યા. ગતિશીલ ગુજરાતની આદર્શ કંપની તરીકે જેનો પ્રદર્શિત કરવામાં આવી હતી તે આર્થિક ભોપાળાની ભરપૂરા થઈ. કેગની ટીકાઓ અને રાજકીય વિરોધ વચ્ચે પણ જીએસપીસીએ અવિરતપણે ઉધાર લેવાનું ચાલુ રાખ્યું હતું અને કંપનીએ લગભગ રૂપિયા 20,000 કરોડનું ધિરાણ લીધું હતું. પ્રધાનમંત્રી કે રૂપ મેં અપને કર્તવ્યો કા શ્રદ્ધાપૂર્વક ઔર શુદ્ધ અંતઃકરણ સે નિર્વહન કરૂંગા. ત્યારબાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને મે 2016ના રોજ જાહેરાત થઈ કે ભારતની જાહેર સાહસની કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના નુકસાની કરતા કૃષ્ણા ગોદાવરી પ્રોજેક્ટનો હિસ્સો ખરીદી લીધો અને જીએસપીસીને બચાવી લીધું. મોદીનો ગૌરવ એ ગુજરાતની મૂંઝવણા અને ભારતની શરમજનક બાબત હતી. શું ગુજરાત વિકાસનો મોડલ આવું છે અથવા તે બધી વાત ભવ્ય માયાજાલ છે?